રાજ્યના મંત્રી કુમાર કાનાણીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના દર્દીઓને આપવામાં આવતી તબીબી સેવાની સમીક્ષા કરી હતી. નવસારીમાં કોરોના પોઝિટિવના કેસો વધતા કેસોની સંખ્યા 657 પર પહોંચી છે. રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ તબીબી સેવાની સમીક્ષા કરી હતી અને સરકાર તરફથી સિવિલ હોસ્પિટલને વધુ 20 વેન્ટિલેટર આપવાની જાહેરાત કરી હતી. આજે સરકારના એક કાર્યક્રમના ભાગરૂપે નવસારી આવવાનું થયું અને નવસારી સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી. હાલની કોરોનાની પરિસ્થિતિની અંદર સિવિલ હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. ખૂબ જ સારી રીતે કોરોનાની મહામારીની અંદર લોકોને ઝડપથી અને સારી સારવાર મળે એના માટેની ખૂબ જ સારી વ્યવસ્થા નવસારી સિવિલ હોસ્પિટલની અંદર થઈ છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે અને ઓક્સિજન હોય, ઇન્જેક્શન હોય, આઈસીયુ હોય કે વેન્ટિલેટર હોય, આ તમામ પ્રકારની કામગીરી ખૂબ જ સંતોષકારક રીતે થઈ રહી છે અને લોકોને સારવાર મળી રહી છે. નવસારીની અંદર ધન્વંતરી રથ પણ ચાલી રહ્યા છે, એ પણ ઘરે ઘરે જઈને લોકોની તપાસ કરી રહ્યા છે અને જો કોઈ એને દવાની જરૂર હોય તો દવા આપે છે અને હોસ્પિટલાઇઝ કરવાની જરૂર હોય તો એને હોસ્પિટલ કરાવે છે, રિપોર્ટ કરાવે છે. એટલે તમામ પ્રકારની કામગીરી કોરોના પ્રત્યે થઈ રહી છે. સર, અમદાવાદમાં જે આગની ઘટના બની તેને લઈને હવે દરેક હોસ્પિટલમાં આગની સેફ્ટી કઈ રીતના? સરકારની સ્પષ્ટ ગાઈડલાઇન હોય છે, કોમર્શિયલ હોય, મોલ હોય કે હોસ્પિટલ હોય કે ઉદ્યોગની મોટી ફેક્ટરીઓ હોય, ફાયર સેફ્ટીની ગાઈડલાઇન હોય છે ને એ પ્રમાણે સરકારના આદેશો આપેલા જ હોય છે અને દરેક લોકો એનું ફોલો કરે એ ખૂબ જરૂરી છે.